માં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે, અનેક દર્દીઓ ડિસ્ચાર્જ પણ થઈ રહ્યા છે, તો તેની સામે એથી પણ વધારે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે। આરોગ્ય તંત્ર સામે કોરોના સંક્રમિતોને બચાવવાનો પડકાર ઉભો થયો છે, અને આ બધા વચ્ચે રાજ્યમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ પર વિવાદ ઉભો થયો છે। વિવાદનું કારણ શું છે અને સરકાર કેવો કરી રહી છે બચાવ, જોઈએ આ રિપોર્ટમાં। समग्र विश्व ने पगले पगले आपणा देश में कोरोनाए हवे माझा मूकी छे, तेमा पण आपणा गृह राज्य गुजरात में कोरोना कंईक विशेष रूपे ज वकरी रह्यो छे। कोरोनाना आगमनना बे मास बाद पण राज्य में रोज सरेराश 300 व्यक्तिओ कोरोनाथी संक्रमित थई रह्या छे। राज्यनी विविध कोविड होस्पिटलोमांथी रोज जेटला दर्दी डिस्चार्ज थाय छे तेना करता कई गणा वधारे दर्दीओ होस्पिटल में दाखल थाय छे। आज स्थिति कोरोना पॉजिटिव नोंधाता दर्दीओनी छे। गंभीर स्थिति धरावता दर्दीओने वेंटिलेटर पर राखवानी जरूरियात उभी थाय छे, परंतु आपणा राज्यमां दर्दीओनी सरखामणीमां वेंटिलेटरनी घणी तंगी छे, केम के देशमां वेंटिलेटरनुं मोटा पाये उत्पादन थतुं नथी। आथी मोटा भागे विदेश पर आधार राखवो पड़े छे, परंतु आखुं विश्व ज्यारे कोरोनाथी असरग्रस्त थई गयुं छे ત્યારે વિદેશ પાસે વેન્ટિલેટરની મદદની અપેક્ષા રાખવી વ્યર્થ છે। આથી ગુજરાત સરકારે સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત ધમણ વેન્ટિલેટર દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવું પડ્યું। જોકે સરકારે સ્વદેશી ધમણ વેન્ટિલેટરનો ઉપયોગ શરૂ કરતા જ વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે। સૌ પ્રથમ તો સિવિલ હોસ્પિટલના તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટે જ ધમણની ગુણવત્તા ઉપર સવાલ ઉઠાવ્યા હતા। તેમનું કહેવું હતું કે ધમણ વેન્ટિલેટર ધાર્યું પરિણામ આપતું નથી। આ નિવેદન બાદ કોંગ્રેસને મુદ્દો મળી ગયો। કોંગ્રેસે પણ સરકારને સવાલ કરી દીધા કે શું તમે ધમણ માટે ડીજીસીઆઈનું લાયસન્સ લીધું છે? આ સરકારને મારે કેટલાક સ્પષ્ટ પ્રશ્નો પૂછવા છે કે સરકાર આ ધમણ એકનું જે ઇન્સ્ટોલેશન થયું એ પહેલા શું એમણે કોઈ નિષ્ણાતો પાસે અભિપ્રાય મેળવ્યા હતા કે કેમ, એનો સરકાર જવાબ આપે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 300થી વધારે દર્દીઓના મૃત્યુ થયા, એ પૈકી કેટલા લોકોને આ ધમણ હેઠળ સારવાર આપવામાં આવી, એનો પણ સરકાર જવાબ આપે। રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓના મોતનો આંકડો વધતો જતો હતો। આ માટે વિપક્ષ સરકાર પર ધમણ વેન્ટિલેટરને લઈને સવાલ ઉઠાવ્યા। વિપક્ષ ધમણ વેન્ટિલેટરની ચિકિત્સક ગુણવત્તા અને તેના પરફોર્મન્સ પરીક્ષણ અંગે સરકારને સવાલ કર્યા, પરંતુ આરોગ્ય વિભાગના સચિવે કોંગ્રેસના સવાલના જવાબ એ રીતે આપ્યા જાણે કોંગ્રેસને મેડિકલ ઇક્વિપમેન્ટના પરફોર્મન્સ અને દવાઓના ક્લિનિકલ ટેસ્ટિંગ વચ્ચેના તફાવતની ખબર જ ન હોય। આરોગ્ય સચિવે વિપક્ષના વિરોધને ચોખ્ખું સંભળાવી દીધું કે ધમણને ડીસીજીઆઈના લાયસન્સની જરૂરિયાત નથી, પરફોર્મન્સનું પરીક્ષણ થઈ ચૂક્યું છે। સ્પષ્ટ કર્યું છે કે મેડિકલ ડિવાઇસીસ રૂલ્સ અને જે આપણી ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ છે એ બધાના એ રિજીમની અંદર કોઈ આ રૂલ્સ 2017ના રેગ્યુલેશન અંતર્ગત હાલમાં વેન્ટિલેટર માટે રાજ્ય કે કેન્દ્ર સરકારની કોઈ લાયસન્સની આવશ્યકતા નથી। બીજું, જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એ 11 ફેબ્રુઆરી 2020ના રોજ એક નોટિફિકેશન કર્યું છે, એની અસરકારકતા 1 એપ્રિલ 2020થી થઈ છે અને એની અંદર 37 આઇટમ્સ વસ્તુઓની યાદી છે કે જેને લાયસન્સ જોઈએ છે। હવે આ યાદીમાં પણ વેન્ટિલેટર્સનો સમાવેશ નથી, એટલે ખરેખર ધમણ વન વેન્ટિલેટરને આવી કોઈ લાયસન્સની જરૂરત રહેતી જ ન હતી। આરોગ્ય સચિવ જયંતિ રવિએ ધમણ વિવાદની આગ ઠારવા નિયમો સમજાવી દીધા હતા, પરંતુ કોંગ્રેસને તેનાથી સંતોષ થયો નહીં। કોંગ્રેસનું કહેવું હતું કે ધમણ વેન્ટિલેટરને દર્દીની સારવારમાં રાખવું તે નાગરિકોના આરોગ્ય સામે રમત સમાન છે, યોગ્ય પ્લેટફોર્મ પર ધમણની યોગ્યતાની ચકાસણી થવી જોઈએ। આ સંજોગોની અંદર આરોગ્ય સચિવશ્રી આવીને ખોટા ખુલાસાઓ કરે, પણ તે એમ નથી કેતા સિવિલમાં આટલી મોટી સંખ્યામાં કેમ મોત થઈ રહ્યા છે લોકોના, કેમ એ નાગરિકોને આપણે બચાવી નથી શક્યા,
ગુજરાતનો કેમ મૃત્યુ દર ઊંચો છે કોરોનામાં, આ બધી બાબતો તેઓ જણાવતા નથી, ધ્યાન કેન્દ્રિત કરે. અને સાથોસાથ આ સાધન એ ઉપયોગીતા કેટલી છે, કારણ કે કંપની ખુદ એની મર્યાદા સૌથી પહેલા આપતા પહેલા જણાવી હતી, એવા સંજોગોમાં આ અહમનો મુદ્દો બનાવીને માનવ જિંદગીનો સવાલ છે એવા સંજોગોમાં તટસ્થ ડોક્ટરોની નિષ્ણાત તબીબોની એક સમિતિ બનાવીને આ સાધનની ચકાસણી કરવી જોઈએ. હાલ દેશમાં આત્મનિર્ભર ભારતનો મુદ્દો નવો સામે આવ્યો છે, ત્યારે પ્રધાનમંત્રીના ગૃહ રાજ્યમાં જ એક સ્વદેશી ધમણના વિવાદે ગરમી પકડી છે. પરંતુ વાત જ્યારે નાગરિકના જીવન રક્ષણની હોય, ત્યારે મેડિકલ ઇક્વિપમેન્ટ સ્વદેશી હોય કે વિદેશી, પૂરતી ખરાઈ બાદ જ ઉપયોગમાં લેવું તે સરકારની ફરજ છે, કેમ કે આત્મનિર્ભરતા કરતાં જીવન અગત્યનું છે. બ્યુરો રિપોર્ટ, વીડીવી ન્યૂઝ.